नमस्कार मित्रों, जय द्वारकाधीश, जय पुरुषोत्तम राय। पुरुषोत्तम मास, अधिक मास अने त्रिया दिवसनी कथा जपीबाई अने तपीबाई। एक नगर में बे पड़ोसणो रहे, एकनु नाम जपीबाई अने बीजीनु नाम तपीबाई। एवामां पुरुषोत्तम मास आव्यो, बन्ने जणा नदीए नहावा जाय अने नहाई धोई स्नान करी भगवान सूर्यनारायणने हाथमां पाणी लई अंजलि आपता जपीबाई बोले जय जय नरपति राय। त्यारे तपीबाई बोले जय जय पुरुषोत्तम राय। आ नगरीना राजानुं नाम नरपति हतुं। ते फरतो फरतो नदी काठे आव्यो, जेणे तेणे तपीबाईने पोतानी जय बोलता सांभळी अने प्रसन्न थयो। बीजे दिवसे तेणे जपीबाईने राजसभामां बोलावी अने कह्युं, तमे नित्य नदीए नहावा जाओ छो अने मारा नामनी जय बोलावो छो, તેથી હું પ્રસન્ન થયો છું। લો આ 5 સોના મોહરો અને આ સાકર કોળું, કોળાનું શાક કરજો। જપીબાઈ તો કોળું અને 5 સોના મોહરો લઈને રાજાને પ્રણામ કરી ચાલી નીકળી। ભાટે આવતા તેને થયું કે મેં રાજાની જય બોલાવી તેથી મને કેવો લાભ થયો, અને તપીબાઈ તો પુરુષોત્તમ રાય પુરુષોત્તમ રાય કરતા કરતા ફૂટી કોળીએ પામ્યા નથી। આવડા મોટા કોળાને જપીબાઈ શું કરે, એણે તો કાછિયાના હાટે 1 રૂપિયામાં કોળું વેચી દીધું અને જય જય નરપતિ રાય બોલતી ઘરે ગઈ। વાટે જતા તપીબાઈ સામે મળી, તેણે પૂછ્યું, બહેન ક્યાં જાઓ છો? તપીબાઈએ કહ્યું, શાક લેવા તમે ક્યાં જઈ આવ્યા? હું રાજદરબારે ગઈ હતી, રાજાએ મને તેડાવી 5 સોના મોહરો અને 50 પૈસા રોકડા આપ્યા। ભલે બહેન, કહી તપીબાઈ ચાલતી થઈ અને કાછિયાની આટડીએ જઈ અને રૂડું મજાનું કોળું જોયું અને પૂછ્યું, ભાઈ આ કોળાનું શું લેશો? કાછિયાએ કહ્યું, બહેન 1 રૂપિયામાં લીધું છે, 1.25 રૂપિયામાં આપીશ। તપીબાઈ 1.25 રૂપિયા આપી કોળું લઈને ઘરે ગયા। ઘરે જઈને કોળાને કાપ્યું તો મહીથી અંદરથી હીરા માણેક મોતી અને સોના મોહરો નીકળી। પુરુષોત્તમ માસનું છેલ્લો દિવસ હતો। તપીબાઈએ બ્રાહ્મણોને જમવાનું ઉતર્યા, ભાત ભાતના પકવાન બનાવ્યા। બ્રાહ્મણો આનંદથી જમી ઉઠ્યા અને તપીબાઈની જય બોલાવતા બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા। રાજાને આશ્ચર્ય થયું, તેણે એક બ્રાહ્મણને બોલાવી પૂછ્યું, બ્રહ્મદેવ મહારાજ ક્યાં જમી આવ્યા? બ્રાહ્મણે કહ્યું, તપીબાઈના ઘરે। રાજાને વધુ નવાઈ લાગી, તેણે વિચાર્યું કે મેં હીરા માણેક મોતી અને મોહરોનું ભરેલું કોળું તો જપીબાઈને આપ્યું છે અને તપીબાઈ તો રંક છે, બ્રાહ્મણોને જમાડે તો જપીબાઈ જમાડે, તપીબાઈ સી રીતે જમાડે, અવશ્ય કંઈક ગોટાળો છે। રાજાએ એ જ ઘડીએ તપીબાઈને તેડાવ્યા અને પૂછ્યું, તમે તો સાધારણ સ્થિતિના છો અને આખા નગરના બ્રાહ્મણોને જમાડ્યા કઈ રીતે? તપીબાઈ સાચું બોલી, મહારાજ આજે હું કાછિયાને ત્યાંથી એક કોળું લાવી હતી, તેને કાપ્યું તો તેમાંથી સોના મોહરો હીરા માણેક મળ્યા, તે વેચીને મેં બ્રાહ્મણોને જમાડ્યા બ્રહ્મભોજન કરાવ્યું। તપીબાઈ, કોળામાંથી જે દ્રવ્ય મળ્યું તે કાંઈ તમારું ન હતું તો કાછિયાને પાછું કેમ ન આપી આવ્યા? રાજાએ કહ્યું, મેં કાછિયાને પૂછ્યું પરંતુ કાછિયાએ કહ્યું, આ ધન તમારા ભાગ્યનું છે તેથી તમને મળ્યું, એ મારે ના જોઈ। તપીબાઈએ કહ્યું, મહારાજે કાછિયાને બોલાવ્યો અને પૂછ્યું, તે જે તપીબાઈને કોળું વેચ્યું એ ક્યાંથી લાવ્યો હતો? કાછિયાએ કહ્યું, એ તો મને જપીબાઈ 1 રૂપિયામાં વેચી ગયા હતા। રાજાએ જપીબાઈને બોલાવ્યા અને કહ્યું, જુઓ જપીબાઈ, તમે આખો પુરુષોત્તમ માસ મારા નામનો જય બોલાવ્યો તેથી મેં 5 સોના મોહરો અને 1,00,000 રૂપિયાના રત્નો ભરીને કોળું આપ્યું હતું, તે કોળું તમે કાછિયાને વેચ્યું, કાછિયાને ત્યાંથી તપીબાઈ શાક માટે વેચાતું લઈ ગયા, મારે જે દ્રવ્ય તમને આપવું હતું તે તેમને મળ્યું, તમારા ભાગ્યમાં ન હોય તો તમને ક્યાંથી મળે? રાજાએ સૌને વિદાય દીધી। કાચ્યો કહે, જેના જેવા ભાગ્ય। જપીબાઈ કહે, નરપતિ કરતા જગપતિ મોટો છે। તપીબાઈ કહે, મને તો પુરુષોત્તમ રાય ફળ્યા, તે દિવસથી બધા પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા। હે પુરુષોત્તમ રાય, જેવા તમે જપીબાઈ તપીબાઈને ફળ્યા તેવા આ કથા વાંચનાર સાંભળનાર અને પુરુષોત્તમ માસનું વ્રત કરનાર બધાને શુભ ફળ આપજો। જય પુરુષોત્તમ રાય।